વેલકમ બેક. તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ એક પહેલાં નિવેદન આપ્યું, નવરાત્રિને લવરાત્રિ ગણાવી, અને હવે ત્યારબાદ જૂનાગઢના શેરનાથ બાપુએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. નિવેદન કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેમ શેરનાથ બાપુએ જણાવ્યું. આ અયોગ્ય બાબત છે. શેરનાથ બાપુએ અનુપમ સ્વરૂપ સ્વામીની ટીકા પણ કરી છે. અને જ્યારે નવરાત્રિને આ લોકો લવરાત્રિ કહેતા હોય, લવરાત્રિ તરીકે કહેતા હોય, તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ લોકોએ સમજવું જોઈએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા ઉપર આપણે જ પોતાના પગ ઉપર કુવાડો મારી શકી રહ્યા છીએ. મહાચેતના કુદરતી પરંપરા એક એવી છે કે કરેલા કર્મના વાણીથી બુદ્ધિથી મનથી ફળ ભોગવવા જ પડે છે. તો આ ફળ ભોગવવા જ પડશે, પણ એની પહેલાં સમાજે અવશ્ય સમયસર જાગૃત થઈ આવી વ્યક્તિને કંટ્રોલ કરવો જોઈએ. અમારા સૌ સંતોની વ્યથા છે, આવું વારંવાર થઈ રહ્યું છે, તો આને માટે યોગ્ય નિર્ણય લઈ આગળ વધવું જોઈએ.